नमस्कार मित्रों, हूँ विभूति देसाई घासवाला, न्यूज ऑफ गांधीनगर गुजरात ने सभ्य छू। मारो सभ्य नंबर है NOGSS0044। आपने आपवामां आवेला विषय अंगे हूँ मारी कृति रजू करूँ छू। मारी कृतिनु नाम है वेकेशन पद्य विभाग। केवू वेकेशन ने केवी मजा गृह कार्यनी भरमार मा। अलग अलग विषय, अलग अलग नोटबुक भराय गृह कार्य थकी। गृह कार्य केरी भरमार मा अटवायो बिचारो बाड़क। भार वगरनु भणतर वात रही मात्र फाइलों मा। फाइलों ना ढगला मही धूड़ खातो आ कायदो। बाड़क करे प्रभु प्रार्थना, करावो कायदानो अमल। अस्तु मित्रों। गांधीनगर અને જનપરિયાદના દેશ વિદેશના પ્રસારણમાં વડોદરાથી હું જયશ્રી પટેલ। મારો એનઓજી નંબર છે 0044। આપણો આજનો વિષય શિક્ષણ, કેળવણી, તાલીમ અને અભ્યાસ છે। હું આપ સર્વેને શિક્ષણ વિશે તેમજ કેળવણી વિશે કંઈક કહેવા માગું છું। આજનું શિક્ષણ एक गाडरियो प्रवाह छे, जेमा बाळकोने मोटा बोर्ड वाली शाळा एटले के इंटरनेशनल स्कूल मां मूकवामां आवे छे। आ होड एवी तो छे के बाळको तेनी पाछळ केटली केळवणी लेशे ए कोईने खबर नथी। બાળકોની આ કેળવણી અને આ શિક્ષણની હોડમાં મા બાપ વધુ પડતો એક પ્રયાસ કરે છે કે આ બાળક બીજા બાળક કરતાં વધુ આગળ આવે। હું તો કહું છું કે બાળકને જ્યારે શાળામાંથી પ્રોજેક્ટ આપવામાં આવે છે ને, ત્યારે બાળક કેટલું કેળવણી લઈ અને પ્રોજેક્ટ બનાવે છે એ બાળકને ખબર નથી, પરંતુ એમાં મા બાપનો બહુ મોટો ભાગ છે। મારો બાળકનો પહેલો નંબર આવવો જોઈએ પ્રોજેક્ટમાં, એ મળવો જોઈએ। આ એની હોડમાં જે ગાંડ પણ ચાલે છે ને, તે જોઈને મારા અનુભવ પ્રમાણે હું કહું છું કે બાળકોનું પ્રોજેક્ટ બાળક નહીં, બહાર ચાલતા કોમર્શિયલ લોકો બનાવીને આપે છે। શાળામાં શું શિક્ષકોને આ ખબર નથી? તો આ કયું શિક્ષણ? તમારી પાસે આ શિક્ષણનો કોઈ માર્ગ હોય કે કોઈ સાચો ઉપાય હોય તો જરૂર બાળકને આપજો, તો એ કેળવણી પામશે। કેળવણી એટલે બાળકને મળતી શિસ્ત, બાળકને મળતું પોતાનું જ્ઞાન, એને કેળવણી હું કહું છું। કારણ બાળક આ કેળવણી પામતા જ કંઈક નવીન શીખવાનો પ્રયત્ન કરે। શિક્ષણ બાળક માટે એક મગબ યાની કે ગોખણપટ્ટી છે। અરે, દાખલાઓની બી ક્રિયા જે કરવામાં આવે છે યાની કે સમ, બાળક આખાને આખા સમ ગોખી કાઢે છે। જેમ આપણે પ્રમેય ગોખતા તેવી રીતે જો શિક્ષણમાં બાળકને જો છૂટ આપવામાં આવે તો અચૂક તે પોતાનો વિષયમાં આગળ વધી શકે। માટે બાળકને તેનો વિષય પૂછો, તેને શિક્ષણ આપવા માટે તેની રુચિ શેમાં છે એ પૂછો, અને પછી તેને એવી રીતે એવી શાળામાં મૂકો કે જ્યાં તેને એની સરખી કેળવણી મળે। ઇન્ટરનેશનલના બોર્ડ પાછળ ન દોડો। શું દરેક બાળક એબ્રોડ જઈને ભણવાનું છે, તેના થોથા ઉથલાવવાનું છે? 400 થી 500 કે 1000 રૂપિયાની એની ચોપડીમાંથી 1000 પાનામાંથી બાળક 200 પાના બી માંડ ભણે છે, તો શા માટે આ ખર્ચા? શિક્ષણ એની જગ્યાએ રહે છે અને હોડ એની જગ્યાએ દોડવા માંડે છે। માટે આ ઇન્ટરનેશનલ સ્કૂલના ગાંડપણમાં બાળક
પોતાની કેળવણી, તાલીમ અને અભ્યાસ ભૂલી જાય છે. કેળવણી પરથી આપણે તાલીમ પર આવીએ તો બાળકને તાલીમ શું મળે છે? અઠવાડિયામાં એક દિવસ પીટીનો પીરિયડ હોય ત્યારે બાળક ઘરેથી ચિઠ્ઠી લખાવીને જાય છે, ડાયરીમાં મા બાપની સાઈન લઈને જાય છે, મને નથી કરવી કસરત. આ શબ્દો જ્યારે એના મોઢામાંથી સાંભળીએ છીએ ને ત્યારે આપણને દુઃખ થાય છે. આપણને કેવું હતું કે કમ્પલસરી આપણે એ કસરતો પાછળ જતા અને કરતા. માટે બાળકને એ કેળવણી અને એ તાલીમની જરૂર છે. તાલીમ એટલે કોમ્પ્યુટર નહીં, તાલીમ એટલે ઓનલાઈન ક્લાસ નહીં, તાલીમ એટલે મારે મતે બાળકની ઉપર થોપી બેસાડેલા વિષયો નહીં. આ શિક્ષણ નથી. એને બેસાડો, એને પૂછો અને એને કહો કે તારે શું કરવું છે અને પછી એના વિષયમાં એને રુચિ કરતો કરો. મા બાપ એટલું તો કરી શકે છે દોડ કરતા. બીજું, અંતિમ અભ્યાસ. તો અભ્યાસ એટલે શું? ચાર પાના વાંચ્યા અને ક્વેશ્ચન આન્સર લખ્યા તેને અભ્યાસ કહેશો? ના, અભ્યાસ એટલે બાળકને શીખવો કે તારી આ ચીજ તે ક્યાં મૂકી છે. એને ડરથી ન કરાવો અભ્યાસ, એને કેળવણી અને તાલીમથી કરાવો અભ્યાસ. એને શિસ્ત શીખો, એની વસ્તુ એની જગ્યા પર મૂકવા માટેની એને શિસ્ત શીખો. બીજે દિવસે સવારે શાળાએ જતા એને એનો કંપાસ, એની પેન્સિલ, એનું રબર કે એની ચોપડી એને એની જગ્યા પર મળે એ તાલીમ શીખો, એ કેળવણી આપો અને એ અભ્યાસ શીખો. એને એમ ન કહો કે આજે તારે કમ્પલસરી આ કરવાનું જ છે. એને કહો કાલની ચીજ તું યાદ કર કે તે તારી ચીજ ક્યાં મૂકી હતી, એની પહેલાં તે શું કર્યું, એની પછી તે શું કર્યું. આ અભ્યાસ એને શીખો અને એ અભ્યાસમાં એને બૂટ, મોજા, એનું દફતર અને એની ચીજો જગ્યા પર મૂકવાનો અભ્યાસ પહેલાં કરાવો. બાળક જો આ શીખશે ને તો એ શિસ્તથી બાળક શિક્ષણ પણ શીખશે, સારી કેળવણી પણ લેશે અને તાલીમ પણ લેશે. માટે બાળકની રુચિ અને તેના મનપસંદ વિષયો લઈને શિક્ષણ આપો એવી મારી ઊંડી મનોકામના. શિક્ષણને ગાડરિયો પ્રવાહ ન બનાવો. અસ્તુ.